નમસ્કાર મિત્રો કેમ છો આઈપીસીનું પ્રકરણ નંબર પાંચ એ એટલે કે ભારતીય દંડ સંહિતાનું પ્રકરણ નંબર પાંચ ક તેનું નામ છે ગુનાહિત કાવતરું પાંચ એ એનો મતલબ મૂળ કાયદામાં પ્રકરણ નહીં હોય આ પ્રકરણ વર્ષ 1913 ને થી ઉમેરવામાં આવેલું છે મિત્રો આ કોઈ પેટા પ્રકરણ નથી આ આઈપીસીનું એક સ્વતંત્ર પ્રકરણ જ છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓની આ ગેરમાનસિકતા હોય છે કે આ પેટા પ્રકરણ છે એનું કારણ ઘણી બધા પુસ્તકોમાં પણ આવું છપાયેલું છે પરંતુ ખરેખરમાં આ પેટા પ્રકરણ નથી આ એક સ્વતંત્ર પ્રકરણ છે તો પ્રકરણ નંબર પાંચ એ ગુનાહિત કાવતરું ગુનાહિત કાવતરામાં બે કલમો છે એકસો વીસ એ અને એકસો વીસ બી તો ચાલો બંને કલમોને આપણે સમજીએ એકસો વીસ એ નંબરની જે કલમ છે તેમાં આપણને ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપી છે તો વ્યાખ્યા આપણને જણાવી છે કે બે કે તેથી વધુ વ્યક્તિ સમાન ઈરાદો ધરાવતા હોય કાયદેસરના સાધનથી કે ગેરકાયદેસરના સાધનથી ગુનાહિત કૃત્ય કરવા માટે સંમત થાય તો તેઓ કાવતરું ઘડી રહ્યા છે મિત્રો કાવતરું એટલે કોન્સ્પિરસી અને ગુનાહિત કાવતરું એટલે ક્રિમિનલ કોન્સ્પિરસી કાવતરું એટલે એક પ્રકારની યોજના ષડયંત્ર તો આ ષડયંત્ર આ યોજના ગુના પહેલાં બનતી હોય છે એટલે અહીંયા ગુનો કરવા માટે સંમત થાય છે તેવી વાત કરી છે તો ચાલો આ વ્યાખ્યાનું એનાલિસિસ કરીએ તો વ્યાખ્યામાં શરૂઆતમાં આવ્યું કે બે કે તેથી વધુ વ્યક્તિઓ તો ગુનાહિત કાવતરામાં ઓછામાં ઓછા બે વ્યક્તિ હોય છે વધુમાં વધુ ગમે તેટલા હોઈ શકે એટલે કાવતરું ત્યારે જ થાય જ્યારે બે કે તેથી વધારે વ્યક્તિ હોય તો અને તમને બે હજાર ઓગણીસની કોન્સ્ટેબલમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ગુનાહિત કાવતરામાં કેટલા વ્યક્તિ હોય છે તો બે કે તેથી વધુ સમાન ઇરાદો બધાનો ઇરાદો કેવો છે સમાન છે કાયદેસરના સાધનથી અથવા ગેરકાયદેસરના સાધનથી તો કાયદેસરનું સાધન એટલે તો મિત્રો ગુનો કરવા માટે એ એવા સાધનોનો ઉપયોગ કરે જે કાયદેસરનું હોય દાખલા તરીકે તે લોકો નક્કી કરે કે અકસ્માતથી કોઈને મારી નાખવો છે તો અહીંયા અકસ્માત માટે ગાડીનો ઉપયોગ કરે છે તો આ ગાડી કાયદેસરનું સાધન છે કોઈ ગુનો કરવા માટે તે લાઇસન્સવાળી બંદૂકનો ઉપયોગ કરે છે તો લાઇસન્સવાળી બંદૂક જે છે એ કાયદેસરનું સાધન છે કોઈ જગ્યાએ વિસ્ફોટ કરવા માટે એ ગેસના બાટલાનો ઉપયોગ કરે છે તો ગેસનો બાટલો એક કાયદેસરનું સાધન છે અથવા ગેરકાયદેસરના સાધનથી તો આ લોકો ગુનો કરવા માટે એવા સાધનો વાપરે જે ગેરકાયદેસરના હોય જેમ કે એ કે ફિફ્ટી સિક્સ હોય આરડીએક્સથી બ્લાસ્ટ કરવાનો હોય તો આ બધા ગેરકાયદેસર સાધનો છે તો આવા સાધનોથી ગુનો કરવા માટે શું થાય છે સંમત થાય છે બધા ભેગા થાય છે સંમત થાય છે એગ્રી કરે છે તો અહીંયા કાવતરું ઘડી રહ્યા છે અને આવા કૃત્ય માટે તે લોકોને સજા થશે મિત્રો અંગ્રેજો વિરુદ્ધ ક્રાંતિકારીઓ આવા કાવતરા ઘડતા હતા અને અંગ્રેજો તેમને શિક્ષા ન કરી શકતા એટલા માટે તે લોકોએ ઓગણીસો તેરમાં આ પ્રકરણ ઉમેર્યું જેથી કરી ગુના પહેલા પ્લાનિંગ કરતા જ ક્રાંતિકારીઓને પકડી શકાય તો અહીંયા આ ગુના પહેલાની પ્રક્રિયા છે કાવતરું અને આ કાવતરાની શિક્ષા મળે છે કલમ નંબર એકસો વીસ બીમાં તો એકસો વીસ બીમાં એની સજા આપવામાં આવેલી છે એ સજામાં એવું કહેવામાં આવ્યું છે કે જો ફાંસીની સજા પ્રાપ્ત થાય અથવા તો આજીવન કેદની સજા પ્રાપ્ત થાય કે બે વર્ષથી વધુ સજા પ્રાપ્ત થાય તેવા ગુનાનું કાવતરું ઘડીએ છીએ તો તેની સજા દુષ્પ્રેરણ જેટલી થાય એટલે પ્રકરણ પાંચમાં આપેલી છે એટલી તો હવે આને આપણે બહુ વિશેષ જાણવાની જરૂર નથી કેમ કારણ કે એક પ્રકરણની સજા બીજા પ્રકરણ ઉપર આધારિત છે હવે દુષ્પ્રેરણની સજા પણ કેવી છે સચોટ નથી એટલે આપણે જજ બનવાનું નથી જજ બનવાનું નથી એટલે આ અત્યારે યાદ રાખવાની જરૂર નથી તો તમને પ્રશ્ન પૂછાય વ્યાખ્યા સંદર્ભે તો તમારે એકસો વીસ એ લખવાનું અને સજા સંદર્ભે પૂછાય તો લખવાનું એકસો વીસ બી તો આ પ્રકરણ જે છે આ પ્રકરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે કારણ કે બંનેની પરીક્ષામાં વારે વારે આ પ્રશ્ન પૂછાતા હોય છે આ પ્રકરણ સંદર્ભે પ્રકરણ બહુ નાનું છે પરંતુ પૂછાવાની સંભાવના બહુ જ વધારે છે મિત્રો આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને એ શીખવાડીશ કે આ પ્રકરણમાંથી કેવી રીતે પ્રશ્નો બની શકે છે કેવા કેવા પ્રશ્નો બની શકે છે જો એટલા જ પ્રશ્નો તમે બનાવતા શીખી જશો તો પછી આ પ્રકરણમાંથી કોઈ પણ માર્ગ ગુમાવવાનો વારો આવશે નહીં અને આપણને તૈયારીનો કોન્ફિડન્સ આવશે તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી થેન્ક યુ